जय गुरुदेव। हूँ रजनीकांत रावल आपनी समक्ष प्रस्तुत करूँ छु पूज्य स्वामी श्री चिदानंदजी महाराज द्वारा उद्बोधित अने सुश्री मीराबेन भट्ट द्वारा भावानुवादित पुस्तक नित्य स्वाध्याय माथी पूज्य स्वामीजीनी ज्ञान कणिका वार्तालापनु शीर्षक हृदय द्वार खुला राखो। तेजस्वी आत्मन ब्रह्म विद्याना सौ गुरुजनों ने अने महात्माओं ने साष्टांग दंडवत प्रणाम अने नमस्कार। परम मुक्ति अमरता काजेना तेवज महासेतु छे। परम चैतन्यना सिंह द्वार तेवज छे। परमोच्च कैवल्य साम्राज्य मोक्षना तेवज मंगल द्वार छे। परम चैतन्य भणी लई जता आ महान पंथना तेवज प्रणेता छे। जी प्राप्त करीने दुख दर्द भर्या आ संसार मा पाछा फरवा पणू नथी रहतो। समयनी रीति पर તેઓ પોતાના પાદ ચિહ્ન મૂકતા ગયા છે। તમે સૌ પણ એ જ પથ પર આગળ વધો અને તેમને સિદ્ધ કરી પરમ પ્રાપ્તિ મેળવો। એમના પ્રતાપે તો અહિંસા ઘૃણા સંઘર્ષ ક્લેશ સ્વાર્થ અને ક્ષણભંગુરતાના પડદા પાછળ છુપાયેલા નિર્મળતા પવિત્રતા પૂર્ણતા અને ભલાઈના તેજસ્વી આધ્યાત્મિક જગતનો આપણને અનુભવ થયો। આજ પળે આજ સ્થળે દિવ્યતાનું તેજસ્વી જગત વિદ્યમાન છે। એ જગતમાં જીવવા માંડો આ બાહ્ય સ્થૂળ જગતમાં નહીં। જે કંઈ દેખાય છે તે યથાર્થ નથી, ન દેખાતું જ યથાર્થ છે। બાહ્ય દ્રશ્યમાન જગત એ સાચું જગત નથી, અદ્રશ્ય જ સાચું જગત છે। એ સત્ય પર કેન્દ્રિત થાઓ અને માનવ જાતિ માટે આદર્શરૂપ દ્રષ્ટાંતરૂપ સાધુ સંતો દ્વારા રચાયેલા અનંતતા શાશ્વતી ભણી લઈ જતા સેતુને પાર કરો। એમના મક્કમ ચરણ ચિહ્નો પાછળ ચાલીને તમે તમારી સન્મુખ ઉપસ્થિત એવા માર્ગને અપનાવી શકો અને તમારી જ સભાનતા અને જાગૃતિપૂર્વક જ્ઞાન પ્રકાશ મેળવી શકો કે દ્રશ્ય જગતને પેલે પાર કશુંક અદ્રશ્ય વિદ્યમાન છે, અંધકાર પાછળ કોઈ પ્રકાશ છે, પડદા પાછળ સૌંદર્ય નહીં પણ સૌંદર્ય એવી કોઈ અતિ સુંદરતા છે। સદા તેજોજ્વલ પ્રભા આ દેહ મંદિરની ભીતર કોઈક ગોપિત સત્વ પડેલું છે જેના પર એકાગ્ર થવાનું છે, જેને તમારા અંતરમાં સુસ્થિર કરવાનું છે અને પછી તમારા જ વિચાર જગતમાં એનું પ્રત્યારોપણ કરવાનું છે। ધીરે ધીરે એક સ્વયં સ્પષ્ટ આદર્શ અને જીવન ધ્યેય ભણી તમે સુનિશ્ચિતપણે સ્થિર પગલે આગે કૂચ કરતા જશો। આધ્યાત્મિક પ્રગતિ માટે ગત આગત એવા બેવ વર્ષોના સંગમ સ્થાન પર બેવ દિશામાં પરમ આનંદ અને મંગળમયતાની સત્વથી ભરેલી અનંત સંભાવનાઓ ભરી પડી છે, એટલે આ સંગમ કાળનો ભરપૂર લાભ મેળવો। તેજસ્વી અને ફરી ફરી ઉઠતી આધ્યાત્મિકતાના તમામ વિધાયક પરિબળો પરમ આનંદપૂર્વક આ મિલન બિંદુ પર હાજર હોય છે।
એવું કદાપી ન થવા દેશો કે તમારા પર આશીર્વાદોની વર્ષા થઈ હતી અને છતાંય તમે એ મેળવી ન શક્યા. માં આનંદમયી હંમેશા કહેતા કે વરસાદ તો વરસતો રહે પણ જો નીચેનું વાસણ જ ઊંધું હોય એક ટીપું પાણી પણ એમાં પડી નહીં શકે. વરસાદ તો વરસતો રહે પણ જો નીચેનું વાસણ જ ઊંધું હોય તો એક ટીપું પાણી પણ એમાં પડી નહીં શકે. તમારા વાસણ કાળજીપૂર્વક સાચી દિશામાં ખુલ્લું રાખો, એટલા માટે તમારા અંતરના દ્વાર ખુલ્લા રાખો. બારણે ટકોરા મારવા પડે એવી સ્થિતિમાં ન રહેશો. જય ગુરુદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ.